नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण चार जेमा विषय पर्यावरण जोईशु। पाठ 20 सुधी चाली गयो छे, आज आप पाठ 21 सुधी छे आप जोईए छे। बरो जगत मारा घरमां प्रतिभा कया नियमनु पालन करती जोवा मळे छे। प्रतिभा कया नियमनु पालन करती जोवा मळे छे। तो प्रतिभा सांजे 7 वागे जवाना
ઘરે પહોંચી જવાના નિયમનું પાલન કરતી જોવા મળે છે. નિયમનું પાલન કરતી જોવા મળે છે. જો એક નંબર કે મમતાની નાની બહેને ટીવીનો કયો કાર્યક્રમ ગમે છે, તો કે મમતાની નાની બહેને મનપસંદ ગીતોનો કાર્યક્રમ ગમે છે. સંજય અને સંદીપ ઘરે મોડા જાય તો પણ તેમને કેમ ડર નથી, તો કે સંજય અને સંદીપ ઘરે મોડા જાય તો પણ તેમને ઘરે કોઈ લડતું નથી, તેથી તેમને ડર નથી. પ્રતિભા કયા નિયમનું પાલન કરતી જોવા મળે છે, તો કે પ્રતિભા સાંજે 7 વાગે ઘરે પહોંચી જવાના નિયમનું પાલન કરતી જોવા મળે છે. આગળ કે મીના કાકી સાથે કોણ કોણ દરિયા કિનારે ગયા. મીના કાકી સાથે કોણ કોણ દરિયા કિનારે ગયા. મીના કાકી સાથે પિન્ટુ, પિંકી અને તેમના મિત્રો દરિયા કિનારે ગયા. પિન્ટુ, પિંકી અને તેમના મિત્રો દરિયા કિનારે ગયા. રીતુ મીનાના ઘરે જતા કેમ ડરે છે? રીતુ મીનાના ઘરે જતા કેમ ડરે છે? ખબર છે રીતુને મીનાના કાકાથી, રીતુને મીનાના ખૂબ ડર લાગે છે. ખૂબ જ ડર લાગે છે. તે ઋતુનો હાથ પકડે છે. તે
તે બાબત ઋતુને ગમતી નથી તે બાબત ઋતુને ગમતી નથી Okay.
माने छे के स्वच्छतानो अभाव ए बीमारीनुं कारण छे। બાળકોએ દરિયા કિનારે શું કર્યું? દરિયા કિનારે શું કર્યું? બાળકો દરિયા કિનારે રેતી અને પાણીમાં રમ્યા। બાળકો દરિયા કિનારે રેતી અને પાણીમાં રમ્યા। બાળકોએ ચકડોળમાં સવારી કરી। ભેળપૂરી ખાધી। ફુગ્ગાઓ લીધા। ફુગ્ગાઓ લીધા અને બરફના ગોળા ગુલ્ફીની મજા માણી। બીજું છે, મીના કાકી સાથે ગયેલા બાળકોએ દરિયા કિનારે શું કર્યું? તો કે બાળકો દરિયા કિનારે રેતી અને પાણીમાં રમ્યા। બાળકોએ ચકડોળમાં સવારી કરી, ભેળપૂરી ખાધી, ફુગ્ગાઓ લીધા અને બરફના ગોળા ગુલ્ફીની મજા માણી। તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની
બરોબર કે અક્ષયના દાદીમાં હતા એ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા જેમ હમણે આપણે લખ્યું કે અક્ષયના દાદીમાં વિશે પાંચ વાક્ય લખું બરોબર એ પ્રશ્ન લખતો જ આ પ્રશ્ન આવે છે એટલે હું લખાવતી નથી તમને પણ સમજાવી દઉં છું કે અક્ષયના જે દાદીમાં હતા એ અક્ષયના દાદીમાં સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા અનિલના ઘરે કોઈને કોઈ વારંવાર બીમાર રહેતું હતું તેથી દાદીમાં એમ સમજે છે કે અનિલના ઘરે સ્વચ્છતા જળવાતી નથી તેથી તેના ઘરે બીમારી જવાનું નામ લેતી જ નથી તેથી અનિલના ઘરે અક્ષયની દાદીમાં પાણી ન પીવાની ચેતવણી આપે છે બરાબર કારણ કે અક્ષયના દાદીમાં હતા એ કેવા હતા સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા એમને જરાય ઘરમાં ગંધાતું હોય તો જરાય ગમતું હતું નહીં જ્યારે અનિલના ઘરે કેવું હતું અનિલના ઘર કેવું ગંદુ હતું ગંદુ હોવાથી ત્યાં કોઈને કોઈ એમના ઘરે કોઈને કોઈ વારંવાર બીમાર જ રહેતું હતું એટલે દાદીમાં એમ સમજે છે કે અનિલના ઘરે સ્વચ્છતા જળવાતી નથી અને તેને લીધે તેમના ઘરે કોઈને કોઈ વારંવાર બીમાર પડી જાય છે અને બીમારી છે એ જવાનું નામ લેતી જ નથી તેથી એટલા માટે અક્ષયની દાદીમાં અનિલના ઘરે અક્ષયને દારૂ પાણી પણ પીવાની ના પાડે છે બરોબર આપણે અહીંયા તમને મેં એક વાક્યવાળા મુદ્દાસર આ બધા જ પ્રશ્નો જે હતા એ લખાવી દીધા બરોબર ને હવે આપણો અહીંયા આ પાઠ 21મો છે જગત મારા ઘરમાં એ પૂરો થઈ ગયો અહીંયા આપણે વિકલ્પો પણ જોયા ખાલી જગ્યા જોડકા ખરા ખોટા તમને સમજાવ્યા હતા ખરા ખોટા છે એ હું સમજાવત અહીંયા લખાવતી નથી એ સમજાવી દઉં છું તમે પણ તમારી રીતે પાઠમાંથી સુધીને પણ લખી શકો છો અને પાઠ સમજાવ્યો હોય એટલે એમાંથી પણ આ ખરા ખોટા તો લખી શકો છો એટલે ખરા ખોટા તમને સમજાવી દીધેલા છે એક વાક્યવાળા પ્રશ્નના જવાબ લખાવી દીધા મુદ્દાસર પ્રશ્નના જવાબ લખાવી દીધા અહીંયા જે આ બીજો હતો એ સમજાવી દીધો છે બરાબર હવે પછી જે છે પછીના તાસમાં આપણે નવો પાઠ જે છે એ જોઈશું બરાબર અહીંયા જે પણ લખવામાં આવે છે દરેક જણાએ સારા અક્ષરે દરેકને કહેલું જ છે કે જ્યારે પાઠ સમજાવતી હોવ ત્યારે દરેકે ખાલી પાઠ્યપુસ્તક એટલું જ ઉપર રાખવાનું અને સમજવાનું છે પણ જ્યારે હું લખાવતી હોઉં ત્યારે તમારે નોટમાં લખવાનું રહેશે અહીંયા જે પણ લખાવ છું એ દરેક જણાએ સારા અક્ષરે લખવાનું છે દરેક વખતે હું કહું છું કે દરેકના અક્ષર સારા થવા જોઈએ બરાબર અત્યારથી તમે સારા અક્ષરે લખશો તો તમને આગળ પડતા વાંધો આવશે નહીં એટલે દરેકના અક્ષર સારા થવા જોઈએ અને જે પણ લખવામાં આવે છે એ તમારે પણ નોટમાં લખવાનું છે પછી વર્કશીટ હોય કે ગમે તે હોય એમાં દરેકના અક્ષર સારા થવા જોઈએ અને લખ્યા પછી વાંચન પણ કરવાનું છે બરાબર જે પણ વસ્તુ આપણે લખી હોય એવું નથી કે વર્કશીટ લખી હોય એટલે પછી જ વાંચન કરવાનું નોટમાં ભલે જે વાત અક્ષરે લખી દઈએ એવું કરવાનું નથી આપણે નોટમાં લખીએ કે વર્કશીટમાં લખીએ પણ એકવાર લખ્યા પછી એનું વાંચન કરી જવાનું જેથી કરીને આપણી જે પણ ભૂલ થઈ હોય એ તરત જ સુધરી જાય બરાબર એટલે લખ્યા પછી દરેક જણાએ વાંચનની ટેવ પાડવાની છે કોઈ જ વાંચતું નથી લખ્યા પછી વાંચતા નથી ને એટલે હવે દરેક જણાએ શું કરવાનું કે તમે જે પણ લખાણ લખો એ લખ્યા પછી વાંચી જવાનું એકવાર બરાબર તો આપણે હવે પછીના તાસમાં આગળ નવો પાઠ જોઈશું